પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરીને લઈને આગામી 11 દિવસ સુધી પંડ્યા બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મુંબઈ અમદાવાદ હાઈવે સ્પીડ રેલ પ્રોજેક્ટમાં હાલ વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. જે કામગીરીમાં પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની છે. આ કામગીરી દરમિયાન પંડ્યા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે, જેને કારણે આગામી તારીખ 20-30 દરમિયાન પંડ્યા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અક્ષર ચોક તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવા માટે જણાવવામાં આવ્યો છે. તેવી જ રીતે LNT સર્કલ તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકોને પણ વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે. મેટ્રો રેલનું ના કામના અનુસંધાને LNT જે આ કામ કરી રહ્યા છે એમની રિક્વેસ્ટના આધારે શાસ્ત્રી બ્રિજ 20 તારીખથી, એટલે આજથી લગભગ બપોરથી બંધ કરીશું, તો 30 તારીખ સુધી અથવા તો એમનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર જનતાની સલામતીને ધ્યાને રાખીને મહેરબાન CP શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો વ્હીકલ જઈ શકશે નહીં. ફતેહગંજ બ્રિજથી બંધ થશે ને પેલી બાજુ અટલ બ્રિજથી બંધ થશે, એમ શાસ્ત્રી બ્રિજ ઉપર કોઈપણ વાહન જઈ શકશે નહીં. અક્ષર ચોક તરફથી, એટલે કે અટલ બ્રિજના અક્ષર ચોક તરફના છેડેથી આવનાર વાહનો મનીષા સર્કલ સુધી આવી શકશે, અને મનીષા સર્કલથી એમને જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકશે, અટલ બ્રિજ ઉપર ચડી શકશે નહીં. એવી જ રીતે ફતેહગંજ બ્રિજ તરફથી આવતા વાહનો ફતેહગંજ સર્કલ તરફથી જઈ શકશે, કાલાઘોડા નર્સિંગ હોમ થઈને જઈ શકશે, ને આ બાજુ ડિલક્ષથી જઈ શકશે. એ લોકો કોઈપણ પ્રકારના વાહન પંડ્યા બ્રિજ ઉપર, એટલે કે શાસ્ત્રી બ્રિજ ઉપર જઈ શકશે નહીં.